वंदे मातरम डियर स्टूडेंट्स, आपणे જોતા હતા એકમ નંબર એક કિસ્સામાં પહેલવાન. હા, જેના અંદર આપણે 1 થી 15 નંબરની પ્રવૃત્તિ સુધી જોઈ ગયા હતા. આજે આપણે જોઈશું પ્રવૃત્તિ નંબર 16 થી. એમાં આપેલ છે, કિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય ચર્ચા કરો. તમે આમાંથી કયું કિસ્સું પસંદ કરો અને કેમ? તો કિસ્સા જુદા જુદા પ્રકારના હોય છે, બરાબર. તમે અત્યાર સુધી ઘણા બધા શર્ટ ફ્રોક પેન્ટ પહેરેલા હશે, તો એ પ્રમાણે તમને આઈડિયા હશે કે બધાના પોકેટ ખિસ્સા સેમ હોતા નથી. પેન્ટનું ખિસ્સું થોડું ત્રાંસું હોય, શર્ટનું ખિસ્સું ચોરસ હોય, ઘણા ખિસ્સા ત્રાંસા હોય, બરાબર. ઘણાના એક ખિસ્સાની અંદર પણ એક નાનો ખિસ્સો આવેલો હોય, એવા ઘણા બધા પ્રકારના ખિસ્સા હોય છે. તો આ બધા ખિસ્સા કેમ અલગ અલગ પ્રકારના હોય છે? તો એક તો એ શર્ટને ડિઝાઇન આપવા માટે, અથવા તો એક ચોર પોકેટ કે એ રીતનું ખિસ્સું બનાવવા માટે, અથવા તો ગ્રાહકની ખિસ્સાની જે રીતની જરૂરિયાત હોય એ પ્રમાણે બનાવવામાં આવતા હોય છે. ઓકે, તો નીચે કેટલાક અલગ અલગ પ્રકારના ખિસ્સા આપેલા છે, તો એના અંદરથી આપણે ખિસ્સું, તમને કયું ખિસ્સું પસંદ કરશો અને કેમ. કેટલાક ખિસ્સા ખાલી શો માટે હોય, એના અંદર કોઈ યુઝ થતો હોય નહીં, બરાબર. ઘણીવાર શર્ટના શોલ્ડર ઉપર પણ એક નાનું ખિસ્સું બનાવી લીધું હોય, પરંતુ એનો કોઈ ઉપયોગ થતો નથી, માટે શો માટે બનાવેલું હોય છે. તો એ રીતે અહીં કેટલાક ખિસ્સા આપેલા છે, ને તમને આમાંથી કયું ખિસ્સું ગમશે અને તે કેમ ગમશે એ તમારે તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે. તમે બે ખિસ્સા દોરો, એક ફક્ત ફેશન માટે, એક ચોક્કસ કામ માટે. તમે તેમાં શું ભરશો તમારા ખિસ્સામાં તે પણ દોરો. આ કાર્ય તમારે નોટબુકની અંદર કરવાનું છે. તમારે કોઈ પણ બે પ્રકારના ખિસ્સા દોરવાના છે, એમાંથી એક ફેશન માટે ઓનલી શો માટે હોય તેવું, અને એક જેનો કંઈક ઉપયોગ થઈ શકે હોય તેવું. અને એના અંદર તમે ઉપયોગ થવાવાળા ખિસ્સામાં શું શું ભરશો તે પણ તમારે ખિસ્સાની અંદર દોરવાનું છે. ઓકે, તો આ કાર્ય તમારે નોટબુકની અંદર ઘરે કરી લેવાનું છે. ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ નંબર 17. પ્રવૃત્તિ નંબર 17માં આપેલ છે, જૂથમાં કામ કરો. એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બાકીના ગણશે કે ખિસ્સું વાર્તામાં પૂર્ણવિરામ, પ્રશ્નચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, નિશાનીવાળા વાક્યો કેટલા છે તે તેમાંથી બે બે વાક્ય અહીં લખો. સ્કૂલ ચાલુ નથી એટલે આ કાર્ય આપણે જૂથમાં નથી કરી શકવાના, પરંતુ જે જગ્યા આપેલ છે તે જગ્યાની અંદર આપણે પૂર્ણવિરામ, પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યો પુસ્તકમાંથી જ શોધીને આપણે લખી શકીશું, બરાબર. તો અહીં પહેલાં આપણે લખીશું પૂર્ણવિરામવાળું વાક્ય. તો રોજ રોજ બુસ્કોટભાઈ એને ગંદુ અને ગંધારું કહે, બરાબર, પૂર્ણવિરામ એક વાક્ય. બીજું વાક્ય, થોડીવારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું, પૂર્ણવિરામ. આ થયું બીજું વાક્ય. ત્યાર પછીનું વિરામચિહ્ન છે પ્રશ્નચિહ્ન. તો પ્રશ્નચિહ્નવાળા વાક્યો પુસ્તકમાંથી શોધીને લખવાના છે. મેં લખેલા એ જ વાક્યો તમારે લખવા જરૂરી નથી, પ્રશ્નચિહ્ન આવતું હોય એવા એ વાર્તામાંથી કોઈ પણ વાક્ય તમે અહીં લખી શકો છો, પરંતુ એ નિશાનીના જ વાક્ય હોવા જરૂરી છે. તો હવે તું રડીશ નહીં ને, પ્રશ્નચિહ્ન. બીજું વાક્ય, આટલું બધું રડે છે કેમ, પ્રશ્નચિહ્ન. તને કોણ વઢ્યું છે, પ્રશ્નચિહ્ન. પછી છે ઉદ્ગાર ચિહ્ન. એનું વાક્ય, સુરત દાદા, અલ્પવિરામ. સુરત દાદા, અલ્પવિરામ. હવે હું ફાઇન લાગું છું નહીં, ઉદ્ગાર ચિહ્ન. અરે વાહ, ઉદ્ગાર ચિહ્ન. કેવું મજાનું ખિસ્સું છે, ઉદ્ગાર ચિહ્ન. ઓકે, તો આ રીતે ચિહ્નો દર્શાવતા વાક્યો શોધીને આપણે પુસ્તકની અંદર માત્ર લખવાના છે. ત્યાર પછી ફરી આપેલ છે, ગીતડું ગાશું ને એક ચણો ખાડામાં પડ્યો. અહીં ફરીથી જે પુસ્તકની શરૂઆતમાં, આપણા એકમની શરૂઆતમાં જે ગીતડું આપેલું હતું, ગીત આપેલું હતું, તે ફરીથી આપણે અહીં ગાવાનું છે. ઓકે, ચલો હવે પ્રવૃત્તિ નંબર 18 તરફ આગળ વધીએ. આપેલ સંવાદ મોટેથી વાંચો, એટલે અહીં કેટલાક સંવાદ આપેલા છે તે આપણે વાંચવાના છે. હું વાંચું છું ત્યાં તમે પણ વિડીયો જોતા જજો અને બોલતા જજો. ઓકે, આરવ કહે છે, તને ખબર છે ગજવું એટલે શું. નીરવ કહે છે, માપ્યું, દૂધ માપવા વપરાય તેવું. વિચારો, ગજવું એટલે તમને તો આઈડિયા છે જ ને, ગજવું કોને કહી શકાય. યસ, પ્રાદેશિક ભાષામાં ખિસ્સાને, પોકેટને ગજવું કહેવામાં આવે છે. તો આ નીરવ શું ઉત્તર આપે છે, ગજવાને માપ્યું, દૂધ માપવાનું સાધન, એ રીતે એને કહે છે. આરવ કહે છે, અરે ના, ગજવું એટલે ખિસ્સું. નીરવ કહે છે, હે,
ખિસ્સાને ગજવું કહેવાય? આરવ, હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય. ત્યાર પછી બીજા નંબરનો સંવાદ છે જાગૃતિ. કહે છે, ખબર છે કાચબો કેટલું જીવે? જ્યોત્સના, મને ખબર છે 100 વર્ષ. જ્યોતિ, શી વાત કરે છે, કાચબો 100 વર્ષ જીવે? જાગૃતિ, હા, કેટલા કાચબા તો તેથી વધુ જીવે. જ્યોતિ, 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં. ઓકે, જો સંવાદમાં શું આપેલું છે, કાચબાના આયુષ્ય વિશે વાત કરવામાં આવેલી છે. ત્રીજો સંવાદ જોઈએ. મમ્મી કહે છે, માણસને કેટલી આંખ હોય? ઋતા કહે છે, ઋતા અને શ્રેય બંને કહે છે 2 વડી. મમ્મી કહે છે, પક્ષીઓને? ઋતા અને શ્રેય 2 જ હોય ને? પ્રાણીઓને પણ? મમ્મી કહે છે, મધમાખીને? શ્રેય કહે છે 1. ઋતા કહે છે 3. મમ્મી કહે છે, મધમાખીને 5 આંખ હોય, આ ચિત્ર જુઓ. ઋતા અને શ્રેય, ઓહો, મધમાખીને 5 આંખ હોય? એટલે કે અહીં જે સંવાદ આપવામાં આવેલું છે તે સંવાદ દ્વારા તમને થોડી અજાયબીવાળી નવી વાતો પણ આ સંવાદ દ્વારા જણાવવામાં આવેલી છે. અહીં મધમાખીનું ચિત્ર પણ આપેલું છે અને મધમાખીને અહીં 1, 2, 3 અને આ 4 અને 5 એ રીતે 5 આંખો આવેલી હોય છે. હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 19. જૂથમાં કામ કરો. નીચેનામાંથી કોઈ પણ 3 વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. એટલે અહીં કે 3-4 વાક્યો આપેલા છે, એ વાક્યો ઉપરથી સંવાદ બનાવવાના છે. કોઈ એક સેન્ટેન્સ હોય તો એના ઉપરથી કેવી રીતની વાતચીત થઈ શકે તે આપણે કરવાની છે, અને પછી તેમાંથી આ 3 વાક્યો ઉપરથી જે પણ વાતચીત કરીએ તેમાંથી કોઈ પણ એક વાતચીત અહીં લખવાની છે. દાખલા તરીકે અહીં લખેલું છે કે ઈયળનું લોહી ઠંડુ હોય છે. તો આપણે પહેલાં 1 નંબરના વાક્ય ઉપરથી સંવાદ બનાવીએ. ઈયળનું લોહી ઠંડુ હોય છે. ઓકે, તો એના પરથી સંવાદ બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકાય? તો પહેલાં આપણે 2 પાત્ર પસંદ કરીએ, સીતા અને ગીતા. બરાબર, સીતા અને ગીતા બંને વાતો કરી રહ્યા છે. તો સીતા શું કહે છે, મેં મારા ઘરે આજે નવું પ્લાન્ટ ઉગાડેલું છે, નવું છોડ ઉગાડ્યો છે. તો ગીતા કહે છે, તો બતાવ તારો છોડ. સીતા એને છોડ પાસે લઈ જાય છે. સીતા કહે છે કે જો આ એના પર ઈયળો તને દેખાય છે? તો ગીતા કહે છે, સીતા તને ખબર છે ઈયળનું લોહી ઠંડુ હોય છે? તો ગીતા કહે છે, ના, મને અત્યાર સુધી ખબર હતી નહીં. ઓકે, તો આપણે માત્ર 3 વાક્યો પરથી સંવાદ બનાવવાનો છે. આમાં આપણે 4 બનાવી દીધા, હવે આપણે 3 વાક્યો પરથી બનાવીશું. બીજું વાક્ય છે, દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. ઓકે, તો આના પરથી કેવું વાક્ય બનશે, મોન્ટુ અને પિન્ટુ. ઓકે, તો મોન્ટુ કહે છે, મને ચોમાસાની ઋતુ જરાક પણ ગમતી નથી. તો પિન્ટુ કહે છે કે, તો મોન્ટુ કહે છે, દેડકા શિયાળા ઉનાળામાં ચોમાસાની અંદર બધા દેડકા બહાર ફરતા હોય એટલે મને પગમાં આવી જવાની બીક લાગે છે. તો મોન્ટુ કહે છે કે દેડકા શિયાળા અને ઉનાળામાં ઊંઘી જાય છે. ત્રીજું છે, વરુ એ કૂતરાના દાદા દાદી છે. પછી એના ઉપરથી વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય? કે રાધિકા તેની મમ્મી સાથે વાત કરી રહી છે કે, મમ્મી, કૂતરાઓ કેમ આટલું ભસતા હોય છે રાત્રે? તો મમ્મી કહે છે કે કૂતરાઓ એ રાત્રે ભૂખ્યા હોય એના કારણે તે લોકો ભસતા હોય છે. ત્યારે રાધિકા કહે છે, મમ્મી, તને એક વસ્તુ ખબર છે, અમારા ટીચરે કીધું છે કે વરુ એ કૂતરાના દાદા દાદી છે. ચોથું વાક્ય છે, એક મોબાઈલ બનાવવા 1000 લિટર પાણી વપરાય છે. આના ઉપરથી કોઈ વાક્ય આપણે બનાવવાના નથી. માત્ર 3 જે વાક્ય છે એના પરથી 3 વાક્યોનો સંવાદ બનાવવાનો છે અને તેમાંથી કોઈ પણ એક સંવાદ અહીં લખવાનો છે. ઓકે, તમે 3ની અંદરથી આ દેડકા શિયાળા અને ઉનાળામાં ઊંઘી જાય છે તેવાળો સંવાદ તમે અહીં લખી દેજો, તે વધુ તમને સરળ પડશે. ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ નંબર 20. વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. ડાકણ એટલું સાંભળતા જ જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડ્યા અને અંશુલને કહ્યું, કર હવે જાદુ. તે પછી અંશુલે વર્ગ
समक्ष लींबू काप्યું, લીંબુમાંથી લોહી જેવું ટપક્યું. તેમણે તે જાદુ કપાસના ઝીંડવાથી કરેલો. ડરેલા બાળકોની બીક આવું જાણ્યા પછી જતી રહી. જો શું લખેલું છે, પહેલાં તો આપણે વિગતો વાંચવાની છે અને પછી તેના આધારે સૂચના મુજબ કાર્ય કરવાનું છે. આપણે એક આ વિગતને વાંચી લીધી, હવે તેના આધારે નીચે શું આપેલ છે તે જોઈશું. જોડકા જોડો, જયા મયુર અને ઋતુ, તો તેના અંદર કઈ વસ્તુ મેચ થશે, કોણ કોણ ગભરાઈ ગયા. ઓકે, એટલે અહીં જવાબ આપેલો છે અને પ્રશ્ન આપેલું છે. તો જયા મયુર અને ઋતુ, તેની સાથે કયો પ્રશ્ન મેળ બેસે, કોણ કોણ ગભરાઈ ગયા, તો જયા મયુર અને ઋતુ. બીજું છે વર્ગમાં, તો એની સાથે કયો પ્રશ્ન મેળ બેસે એમ છે, યસ અંશુલે જાદુ ક્યાં કર્યો, તો વર્ગમાં. ત્રીજું છે શિક્ષકના કહ્યા પછી, તો એના અંદર અંશુલે લીંબુ ક્યારે કાપ્યું, તો શિક્ષકના કહ્યા પછી. ચોથું છે જાદુ ઝીંડવાથી થયો એમ જાણતા ડરેલા બાળકોની બીક કેમ જતી રહી, તો જાદુ ઝીંડવાથી થયો એમ જાણતા ડરેલા બાળકોની બીક જતી રહી. તો અહીં જવાબ આપેલા છે, જવાબના આધારે આપણે એમાં કયો પ્રશ્ન હોઈ શકે તેની સાથે તેનું મેચિંગ કરવાનું છે. તો આ વિડીયોને આપણે અહીં સ્ટોપ કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની પ્રવૃત્તિ તરફ આગળ વધીશું. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.